नमस्कार मित्रों, जिगर सर फिजिक्स यूट्यूब चैनल में आप दरेकनु हार्दिक स्वागत है। जो तमे लोग मारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब ना करी होय तो झड़पथी करी नाखो। आज आप धोरण 11 अने 12 में खूब ज उपयोगी एवो टॉपिक एटले के मैथ्स टूल्स फॉर फिजिक्स एम कही शकाय के जो तमारे फिजिक्स शीखवू होय तो गणित वगर बिलकुल अधूरू कहेवाय। बिलकुल, कारण के तमे बीजू चेप्टर तो भणी गया, त्रीजा चेप्टर की आपणे शुरुआत करीए छीए अने हजी तमे घणा बधा चेप्टर भणवाना छो, तो तमे भणशो एटले तमने ख्याल आवी ज जशे के भाई फिजिक्स माटे गणित केटलुं जरूरी छे, बराबर छे। अने हवे आपणे जे त्रीजू चेप्टर शुरू कर्युं छे ए चेप्टर में सौथी महत्वना बे टॉपिक एटले के संकलन अने विकलन, जे खरेखर गणितना चेप्टर छे संकलन अने विकलन, परंतु आपणे फिजिक्समां आ त्रीजा अने चौथा चेप्टरमां अने पछीना चेप्टरमां पण घणी बधी जरूरियात पड़शे। एटला माटे सौ प्रथम पहेला आपणे ए शीखवाना छे, त्यारबाद आपणे आगळ एना लेक्चर वधारीशुं। तो सौ प्रथम मेथ्स टूल्स फॉर फिजिक्समां आपणे विकलन चेप्टर शुरू करीशुं। विकलन, हवे आ विकलन चेप्टर रही जे लोकोए मेथ्स राखवानुं छे ए ग्रुप ए લોકોએ તો ભણવાનું જ છે, પરંતુ બાયોલોજીવાળા જે વિદ્યાર્થીઓ હોય એને ક્યારેય ભણવાનું ન થાય, અને હજી જે લોકોએ મેથ્સ રાખ્યું છે એને હજી વિકલન ચેપ્ટર ચાલ્યું પણ ન હોય, પરંતુ આપણે શરૂઆતમાં જરૂરિયાત પડે એટલા માટે આપણે આ સૌ પ્રથમ ભણવું પડશે, બરાબર છે। તો વિકલન, હવે વિકલન એટલે ખરેખર એનો અર્થ થાય, વિકલનનો અર્થ થાય છૂટું પાડવું, છૂટું પાડવું, અથવા તો એમ કહી શકાય ઓછું કરવું, બરાબર। વિકલનનો અર્થ આવો થાય છૂટું પાડવું અથવા તો ઓછું કરવું। હવે તમને એમ થાય તમે ધોરણ 10 માં ભણી ગયા, તમને સમીકરણ સામે આવે તો તમને ખબર પડી જાય, દાખલા તરીકે આમાં આવ્યું એક્સ માઇનસ વાય આખા નો વર્ગ, તો તરત જ તમને લાઈટ થઈ જાય કે સાહેબ આના બરાબર તો આવું થાય, એક્સ નો વર્ગ વચ્ચેની નિશાની નિયમના બે પહેલું પદ બીજું પદ વત્તા અંતિમ પદ નો વર્ગ, આ તમે જોવો એટલે તરત જ લાઈટ થઈ જાય સાહેબ આનું વિસ્તરણ આ રીતે થાય। તો એમ સાહેબ અમને કેવી રીતે ખબર પડે કે વિકલન આવ્યું અને વિકલન કરવાનું છે? તો એના માટેની એક નિશાની છે, વિકલન હોય તો વિકલન જ્યારે પણ આવશે ત્યારે આવું લખેલું આવશે, ડીના છેદમાં ડીએક્સ, જ્યારે આવું લખેલું આવે ડીના છેદમાં ડીએક્સ, કારણ કે વિકલનને અંગ્રેજીમાં કહેવાય ડેરિવેટિવ અથવા તો ડેરિવેશન અથવા તો ડિફરન્સિએશન, બે પણ શબ્દો એટલે એનો ડી, અને આવો એવું ફરજિયાત ન હોય ડી બાય ડી એક્સ જ હોય, આવું પણ આવે ડી બાય ડી વાય, આવું પણ આવે ડી બાય ડી ઝેડ, એમ પણ આવે ડી બાય ડી ટી, બરાબર છે। એટલે આને વંચાય ડી બાય ડી એક્સ, આમ નહીં વાંચવાનું ડી બાય ડી એક્સ, હો ભાઈ ધ્યાન રાખવાનું ડી બાય બાય એટલે છેદમાં ડી એક્સ, આવું કોઈ પણ નિશાની આવે એટલે વિકલન છે એવું સૂચન કરે છે, આ વિકલનની નિશાની છે, બરાબર, રેડી। તો એના નિયમો જોતા જઈએ, એના પ્રથમ નિયમમાં સમજો વિકલનના ઘણા બધા સૂત્ર છે, બધાય સૂત્ર બધાય પદનું વિકલન અલગ અલગ રીતે થતું હોય, કઈ કઈ રીતે થાય, કેવા પદનું કઈ રીતે થાય, એના માટેના નિયમો એટલે કે એને આપણે નિયમો સ્વરૂપે લખશું, નિયમ એક નિયમ બે એવી રીતે, બરાબર। આપણે જેટલા ફિઝિક્સમાં જેટલા સૂત્ર જરૂરી છે એ બધાય પહેલા લઈશું, રેડી। એમાં પહેલો નિયમ આપણે જોતા જઈએ, હવે તમને ખબર પડી જાય કે ડી ના છેદમાં ડી એક્સ આવે એટલે વિકલન સૂચવે છે। ચાલો પહેલો નિયમ, પહેલો નિયમ આવો હે, તમને આવું આપેલું ડી ના છેદમાં ડી એક્સ અને કીધું હે એક્સ નો એન ઘાત, આવું પદ આપેલું, જો આટલું પદનો અર્થ તો માત્ર એટલો જ થાય કે આ વિકલન સૂચવે છે, તમારે વિકલન કરવાનું છે, પાછળ જે પદ આપ્યું એનું વિકલન કરવાનું હોય, આનો અર્થ એવો થાય વિકલન કરો, કેનું? તો કે આ પદનું, બરાબર। હવે આ પદનું વિકલન કઈ રીતે થાય એ હું શીખડાવું તમને, બરાબર, જોતા જઈએ આ, બરાબર, આ તો વિકલન, હવે આ વિકલનની નિશાની, જ્યારે તમે એ પદનું વિકલન કરો એટલે આ વિકલનની નિશાની નીકળી જાય, ખાસ યાદ રાખશો, એટલે ફરીવાર લખવાનું હોય આ પદનું વિકલન કરવાનું, તો આ પદનું વિકલન આવડું થાય એક્સ નો ઘાત છે, સમજો આનો બીજો અર્થ આવી રીતે થાય, એક્સ ની એન ઘાતનું વિકલન, એક્સ ની એન ઘાતનું વિકલન એક્સ પ્રત્યે જ કરવાનું, આનો અર્થ એમ થાય એક્સ ની પ્રત્યે અથવા એક્સ ની સાપેક્ષમાં, બરાબર છે। એવું પણ બની શકે આ એક્સ આપેલા હોય અને અહીંયા વાય આપે, એનું કેવી રીતે થાય એ આપણે ભણશું, અત્યારે આટલું સમજો આ એક્સ છે તો આ એક્સ,
અહીં વાય હોય તો વાય, એનું કેવી રીતે થાય એ આપણે પહેલા શીખી લઈએ. એક્સ નો એન ઘાત, એન એટલે કોઈ પણ અચળ સંખ્યા, પછી પ્લસ હોય માઇનસ હોય અપૂર્ણાંક હોય પૂર્ણાંક હોય વર્ગમૂળ હોય ઘનમૂળ હોય કોઈ પણ હોય, બરાબર છે. તો આનું વિકલન આવી રીતે થાય, આ પદ છે એની જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લખી નાખવાની, જેટલી હોય પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક, જેટલી ઘાત એટલી ઘાત ઉતારીને આગળ, પછી જે પદ વધ્યું એ લખો એક્સ ની એન ઘાત, સમજો ઘાત ઉતારીને આગળ. ઘાત માંથી એક બાદ કરી નાખો, એક જ બાદ કરવાનું ફરજિયાત, માઇનસ એક જ લખવાના, ઘાત ઉતારીને આગળ ઘાત માંથી એક બાદ ઇન્ટુ, આ બધે ગુણાકાર જ છે, ઇન્ટુ એટલે ગુણાકાર, આગળ જે આ હતું એ પદ લખી નાખવાનું, ડી ના છેદમાં ડીએક્સ લખી નાખવાનું, ડી ના છેદમાં ડીએક્સ લખી જ નાખવાનું, બરાબર. હવે આ જે બે પદ વધ્યા આમાં આ અચળ કહેવાય, આ ચલ કહેવાય, એક્સ ની પ્રત્યે વિકલન કર્યું એટલે એક્સ ચલ છે, એમ એક્સ ચલ છે, જે ચલ હોય એ લખવાનું, ઘાત લખવાની, એમાં ઘાત અચળ છે એટલે અચળને નહીં લખવાનું, માત્ર એક્સ લખવાનું, આ એક્સ લખી નાખો. ઉપર નીચે જો સમાન પદ થઈ ગયા ડીએક્સ ડીએક્સ તો એને ઉડાડીએ, કઈ ખાસ યાદ રાખશું, સમાન પદ થાય તો જ ઉડાડવાના ડીએક્સ ડીએક્સ. પણ આવું આવે, ફોર એક્ઝામ્પલ તમને ઘણી વાર આવું પણ આપશે, તો આમ ન કરતા સાહેબ, એક ડીએક્સ એક ડીએક્સ ઉડી ગયા એક એક્સ વધ્યા, આવું ન થાય હો, ખાસ યાદ રાખશું આપણે, રેડી. સમાન પદ હોય તો ઉડે, આને આવી રીતે પણ લખાય, મેં આને આવી રીતે લખ્યું, એને આમ પણ લખી શકાય, ડી ના જેદમાં ડીએક્સ, અહીંયા લખે એક્સ નો એન ઘાત, મેં આમ છેટો લખ્યો એની જગ્યાએ આમ નજીક પણ લખે, તો એનાથી કોઈ મતલબ નથી, કંઈ ફેર પડતો નથી. આ ખબર પડી જાય, આ વિકલન થઈ ગયું, આ આપણો જવાબ આવી ગયો, એન ઇન્ટુ એક્સ નો એન માઇનસ એક ઘાત, આ જવાબ આવી ગયો, વિકલન પૂરું થઈ ગયું આ બધું. એટલે પહેલો નિયમ આ છે, ટૂંકમાં નિયમ એટલે પહેલો સૂત્ર આ કહેવાય. હવે આના આધારે એના ઉદાહરણ હું ગણતો જઉં, એના ઉદાહરણની સંખ્યા હું અહીં લખતો જઈશ, પેલું ઉદાહરણ બીજું ઉદાહરણ આપણે. ચાલો આપણે તેના ઉદાહરણ જોતા જઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે તમને આવી રીતે આપેલું છે, ડી ના છેદમાં ડીએક્સ એક્સ નો ત્રણ ઘાત, બરાબર. તો હવે આનું આનો અર્થ શું થાય, ડી ના છેદમાં ડીએક્સ એટલે વિકલન કરવાનું, કોનું, એક્સ ની ત્રણ ઘાતનું. તો શું નિયમ છે, નિયમ યાદ રાખવાનો, જેટલી ઘાત હોય એટલી ઘાત ઉતારીને આગળ લઈ લ્યો, ઇન્ટુ ગુણાકાર, જેટલી ઘાત હતી એમાંથી એક જ બાદ કરવાના, માઇનસ એક કરી નાખો, ઇન્ટુ ડી બાય ડીએક્સ હોય આગળ જે છે એ લખી નાખો, આગળ એટલે આ વિકલન વાળું પદ, અને આ બે માંથી કયું લખવાનું, ચલ પદ એક્સ લખવાનું, પરંતુ આ સમાન છે એટલે ઉડી જાય, સમાન હોય તો ઉડાડવાના, બરાબર, નહીતર નહીં ઉડાડ. એટલે આ તમારો જવાબ આવી ગયો, ત્રણ એક્સ ની બે ઘાત, આ પદનું વિકલન આટલું આવ્યું, ત્રણ એક્સ નો વર્ગ, સમજાણો. ચાલો હજી પણ ઉદાહરણ ગણીએ એટલે આપણને ખ્યાલ આવશે. ચાલો લઈ ડી બાય ડી વાય લઈ, ગમે તે આપે, આનો અર્થ એવો થાય, ચાલો વાય ની માઇનસ બે ઘાત, ગમે તેટલી ઘાત આપે, આનો અર્થ એવો થાય કે વાય ની માઇનસ બે ઘાત નું વિકલન વાય પ્રત્યે જ કરવાનું, એમ બરાબર, આનો અર્થ એવો થાય, અલગ આવશે એવું પણ ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે તમને. નિયમ આપણો શું છે કે કોઈ ચલની ઘાત હોય અચળ ઘાત તો એનું વિકલન આ રીતે જ થાય, જોતા જે જેટલી ઘાત હોય એટલી ઘાત ઉતારીને આગળ, માઇનસ હોય તો માઇનસ બે, ઇન્ટુ જે હતી એ ઘાત લખી નાખી એમાંથી એક બાદ કરવાના, માઇનસ એક, જેટલી ઘાત હોય એમાંથી જ એક બાદ કરવાના, ઇન્ટુ આગળ જે હતું એ એમનો ડી બાય ડી વાય આટલું એમનો, આ બે માંથી ચલ પદ લખવાનો એટલે વાય લખવાનો, ઘાત લખવાનો, સમાન થઈ ગયા તો ઉડી જાય. હવે પ્રશ્ન એમ થાય છે સાહેબ, દર વખતે ઉડી જાય તો શું કામ લખવાનું, ભાઈ લખવું પડશે, દરેક વખતે નહીં ઉડે એવા પણ દાખલા આવશે ત્યારે આપણે જોઈશું, દરેક વખતે નહીં ઉડે, બરાબર. ચાલો આ માઇનસ બે, આ વાય ની થઈ જશે માઇનસ ત્રણ ઘાત, એટલે આ જવાબ આવી ગયો કે ભાઈ માઇનસ બે, આને માઇનસ ત્રણ ઘાત છે એને છેદમાં લખો તો પ્લસ ઘાત થઈ જાય, પ્લસ ત્રણ ઘાત. પણ ખાસ યાદ રાખજો, આ માઇનસ બે ને છેદમાં લઈ ગયું તો પ્લસ બે નો થાય, માઇનસ બે ને છેદમાં લઈ ગયું તો પ્લસ બે નો થાય, જે પદ હોય એની ઘાત પ્લસ માઇનસ થાય, એ પદ ની આગળ નિશાની હોય ક્યારે નો બદલાય, જે પદ ને હું ઉપર નીચે લઈ જાઉં એની ઘાત પ્લસ માઇનસ થાય, ખાસ યાદ રાખશું, આ જવાબ આવી ગયો. ચાલો હજી પણ ઉદાહરણ લઈ, તમને આવું આપે તો એક ના છેદમાં વાય ની ત્રણ ઘાત, તો આવડે
લે સાહેબ તમે તો અંશમાં જ શીખડાયું હતું, છેદમાં જ શીખડાયું નહોતું. જેને આ ઉદાહરણ સમજાણું હોય એને આ આવડી જ જવું જોઈએ. આમાં મેં તમને ડાયરેક્ટ આપ્યું હતું, આમાં આ પદ હતું તો આવું જ વિચારો તો આ પદ આવું જ હશે, એકના છેદમાં વાય નો વર્ગ. પણ મેં તમને ડાયરેક્ટ આપ્યું હતું ઉપર ચડાવીને સમજાણો અર્થ. તો આને ઉપર લઈ જાઓ, આપણને ઉપર જ આવડે તો આને ઉપર લઈ જાઓ. એટલે ઘાત જે હોય એમાં નિશાની બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હવે આપને આનું આવડે વિકલન, જેટલી ઘાત હોય એટલી ઘાત ઉતરીને આગળ, જે ઘાત હોય એમાંથી એક બાદ, ઇન્ટુ આગળ જે છે એમનેમ ડી બાય ડી વાય, આ બેમાંથી ચલ પદ, એટલે આ બે ઉડી જાય છે. એટલે અહીંયા આવું કહ્યું માઇનસ ત્રણ વાયની માઇનસ ચાર ઘાત હોય ને છેદમાં લખી નાખો એટલે વાયની પ્લસ ચાર ઘાત. આ જવાબ આવી ગયો, ખબર પડી એકદમ સરળતા. એક અપૂર્ણાંક વાળો દાખલો લઈએ આપણે, ચાલો ડી ના છેદમાં ડી ટી કોઈ પણ આપે ટી પ્રત્યે અને ટી ની વર્ગમૂળમાં આપેલું છે, આવું આપેલું ભલે ને આપેલું હોય. ચાલો આને આમ લખી શકાય, બોલો તમને ઘાત હોય તો જ આવડે. વર્ગમૂળ એટલે વન બાય ટુ ઘાત કહેવાય, આ તમને ખબર છે અથવા ખબર હોવી જોઈએ, અને ન ખબર હોય તો મેં તમને કહી દીધું વર્ગમૂળ એટલે વન બાય ટુ ઘાત કહેવાય. આ મેં તમને આમ આપ્યો તો ડાયરેક્ટ આવડી જાય, આવું આપ્યું તું તો આનો શું ફેર પડે, વર્ગમૂળ હે વર્ગમૂળ એટલે વન બાય ટુ ઘાત કહેવાય. ચાલો તો જેટલી ઘાત હોય એટલી આગળ, વન બાય ટુ ઘાત વન બાય ટુ આગળ, ગુણાકાર હે એટલે કાઉન્સ કરવું, માઇનસ હોય ત્યારે ખાસ કાઉન્સ કરવો, માઇનસ હોય ત્યારે ખાસ ત્યારે કાઉન્સ કરવો જ પડે, બરાબર. ચાલો તો જેટલી ઘાત હતી એમાંથી એક બાદ, જેટલી હોય એમાંથી એક બાદ કરવાનું માઇનસ એક, અને આગળ જે છે એ લખી નાખવાનું ડી ના છેદમાં ડી ટી અને આ બે માંથી ચલ પદ લખવાનું, એટલે આ થઈ ગયું કેન્સલ. ચાલો વન બાય ટુ ટી ની માઇનસ વન બાય ટુ ઘાત આ રાખો એમનો જવાબ આવી ગયો, કે અથવા આને નીચે લઈ જાઓ તો પ્લસ ઘાત થઈ જાય તો પણ ચાલે, લખી નાખો. ચાલો આ વન બાય ટુ આ ટી બગડો તો નીચે જતો, આને નીચે લઈ જાઓ એટલે એની પ્લસ વન બાય ટુ ઘાત થઈ જાય, વન બાય ટુ ઘાત એટલે એને વર્ગમૂળ લખાય, પ્લસ વન બાય ટુ હોય એને વર્ગમૂળ લખાય. આ જવાબ આવી ગયો, ખબર પડી જાય. હજી પણ આપણે એક અલગ રીતનો દાખલો લઈ, ચાલો એવું કીધું છે, આવું આપેલું છે ડી બાય ડી એક્સ અને અહીંયા આપેલું હોય વાય એની માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત. આનો અર્થ એવો થાય વાયનું વિકલન કરવાનું પણ એક્સ પ્રત્યે કરવાનું, આમાં વાય એ ચલ જ કહેવાય, એક્સ પણ ચલ જ છે. હવે જો કઈ રીતે ઘાત છે ને, ઘાત ચલની ઘાત હોવી જોઈએ, ચલની ઘાત આવું હોય તો ની વાત નથી કરતો, ત્રણનો એક્સ ઘાત હોય એનું અલગ રીતે થાય છે એ આપણે શીખશું. અત્યારે આપણે શીખી એક્સ નો એન ઘાત, એટલે ઉપર સંખ્યા હોવી જોઈએ, ઉપર કોઈ પણ સંખ્યા હોય. ચાલો તો આનું વિકલન, જેટલી ઘાત હોય એટલી ઘાત ઉતારીને આગળ આગળ લઈ નાખી, જે ઘાત છે એમાંથી જ એક બાદ કરી નાખો, આ એક બાદ કરી નાખા, ઇન્ટુ આગળ જે છે એ લખી નાખો ડી ના છેદમાં ડી એક્સ, આ બે માંથી ચલ લખવાનો વાય. જો આ બે ન ઉડે, ન ઉડે તો એમને રાખવાના, ભલે ન ઉડે પણ આ કોઈ આવું આવી બુદ્ધિ ન વપરે, સાહેબ ડી ડી તો ઉડી જાય ને, ના ન ઉડે ઓ ભાઈ ન ઉડે, એવી કોઈ બુદ્ધિ ન વપરાતા ક્યાંય, ડી ડી ન ઉડે, બરાબર. ચાલો માઇનસ બે ના છેદમાં ત્રણ અને આનું સાદરૂપ આપ દો, ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ ને માઇનસ બે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ. આ જવાબ આવી ગયો, એકદમ સરળ છે. ચાલો હજી પણ એક દાખલો લઈએ, આવું લઈ, ચાલો ડી ના છેદમાં ડી એક્સ, એક્સ એક્સ લીધો. હવે સમજો કેટલી ઘાત કહેવાય, આ ઘાત નથી લઈ, કેટલી એક ઘાત તો કહેવાય જ, જેટલી ઘાત હોય એટલી ઘાત ઉતારીને આગળ, જેટલી ઘાત છે એમાંથી એક ઘાત બાદ, એક હતી ને એક બાદ કરી, ઇન્ટુ આગળ જે છે એ લખી નાખવાનું ડી ના છેદમાં ડી એક્સ, આ બે માંથી કયું લખવાનું ચલ એક્સ, એટલે આ તો ઉડી ગયું કહેવાય, એક ઇન્ટુ એક્સ ની ઝીરો ઘાત, કોઈ પણ ની ઝીરો ઘાત એટલે એક, એક ગુણ્યા એક એટલે એક, એટલે એક જવાબ. એટલે તો હું એમ કહું, જો આ બે આમ છૂટું આપે કે આમ પણ આપે તમને ડી બાય ડી એક્સ અને એક્સ આમ નજીક પણ આપે, એટલે ઉડી જ્યું કહેવાય સરખું હોય, કારણ કે એક જ જવાબ આવો ને એટલે આપણે ઉડાડી દઈએ, એમ નેમ નથી ઉડાડતા, ખબર પડી. દિમાગ કી બત્તી જલ ગઈ, સમજાણું મિત્રો એટલા માટે. એટલે આવી રીતે આ બધા દાખલા આપણે ગણવાના જ છે, બરાબર છે. આ પહેલો નિયમ હતો, એકદમ સરળ નિયમ. રેડી, અપૂર્ણાંક ઘાત હોય, પોઈન્ટ વાળી હોય, માઇનસ વાળી, કોઈ પણ ઘાત હોય. ચાલો હજી એક દાખલો લઈ લઈ, તમને આવું આપેલું ડી ના છેદમાં ડી એક્સ, એક્સ ની એ ઘાત, જ્યાં લખેલું છે જ્યાં એ બરાબર અચળ, અચળ લખેલું અચળ.
તો શું થાય? એટલે જેટલી ઘાત હોય એટલી આગળ, એ ઘાત હોય એ આગળ આવતી રહે. જેટલી ઘાત છે એમાંથી એક બાદ કરી નાખવાનું, ઇન્ટુ ડી ના છેદમાં ડી એક્સ. આ બે માં કયું લખવાનું? એક્સ. આ ઉડી જાય, આ જવાબ આવી ગયો, એ એક્સ ની એ માઇનસ વન. કમ્પ્લીટ. બીજું એ કે જો જ્યારે પણ તમે ઘાત લખો ને, પછી જો ડી બાય વાળું પદ આવે ને એને આમ થોડુંક છેટું લખવાનું, આ એને નીચે નીચે નહીં લખવાનું, આમ અલગ રાખવાનું. જો હું પણ છેટું લખું, જો ઘાત લખી પછી છેટું લખ્યું, જો ઘાત લખી પછી છેટું લખ્યું, ઘાત લખી છેટું લખવાનું. ગુણાકારમાં જ છે, આના નીચે નથી ભાઈ, આ તો એની ઘાત છે, ખબર પડી. તો આ હતો આપણો પહેલો નિયમ. તો હવે મને એવું લાગે કે તમને આટલા બધા દાખલા ગણાવ્યા એટલે હવે તમને પહેલો નિયમ તો ફટાફટ આવડી જવો જોઈએ. આવા નવા દાખલા તમને હું હોમવર્કમાં પણ આપવાનો જ છું, બરાબર છે? તો આ પહેલો નિયમ હતો. ત્યાર પછી આપણે બીજા નિયમ તરફ આગળ વધીએ. ચાલો બીજો નિયમ, આ નિયમ નંબર એક તમારે આ જ રીતે લખવાનો છે, બરાબર? પહેલો નિયમ હતો, હવે હું બીજો નિયમ. તમારે આ પહેલો નિયમ લખ્યા પછી નીચે નીચે આ બધા એના ઉદાહરણ લખી નાખવાના અને મોઢે ટ્રાય કરવાની, મોઢે. મેં તો તમને સમજાવ્યા, તમને ખબર પડી જાય, બરાબર? ચાલો ત્યાર પછી નિયમ નંબર બે. જેટલા આપણે ફિઝિક્સમાં જરૂરી છે એ બધા જ વિકલનના નિયમો કે સૂત્ર ભણાવી દઈશું, બરાબર? પણ જે ફિઝિક્સમાં નથી આવતા અથવા તો બહુ જ ઓછા આવે છે એને આપણે જ્યારે પણ થિયરી કે દાખલાઓ આવશે ત્યારે હું ચલાવીશ, બરાબર? પરંતુ જે ખૂબ કોમન સૂત્ર હોય કે જે વારી ઘડીએ દાખલામાં આવતા હોય એવા નિયમો આપણે જલ્દીથી લઈશું. ચાલો બીજો નિયમ, બીજો નિયમ આવો છે ડી બાય ડી એક્સ. એ પછી લખ્યું હોય જ્યાં એ એટલે અચળ, એ બરાબર અચળ. તો માત્ર અચળ પદ, માત્ર અચળ પદ, એકલું જ છે, બીજું કોઈ પદ જ નથી અને એકલું અચળ છે, તો અચળ પદનું વિકલન ઝીરો થાય. ખાસ યાદ રાખશો, આ નિયમ છે. શું છે નિયમ? છે માત્ર અચળ પદ હોય તો અચળ પદનું વિકલન ઝીરો થાય. પછી આ એક્સ હોય, વાય હોય, ટી હોય, ગમે તે હોય, માત્ર અચળ પદ એટલે એક જ અચળ પદ હોવું જોઈએ. અચળ પદની સાથે સાહેબ કોઈ બીજું આવે તો એના પછી આનો નિયમ આવે એ શીખડાવું. તમે પેલા સમજી લો. ચાલો આના ઉદાહરણ જોઈએ, એના ઉદાહરણમાં લખતા જઈએ. ચાલો હું અહીં લખું ડી બાય ડી એક્સ. ડી બાય ડી એક્સ એક, તો આનો જવાબ આવશે ઝીરો. લખું બીજું ડી બાય ડી એક્સ, બસ મૂકી દેવો ને, આમાં કઈ બીજો નિયમ જ ન હોય. ડી બાય ડી એક્સ પાંચ, જવાબ આવશે ઝીરો. આપી દઈ ત્રીજું ડી બાય ડી એક્સ બે ના છેદમાં ત્રણ, જવાબ આવશે ઝીરો. અરે હજી ઉદાહરણ લઈએ આપણે, ચોથું ઉદાહરણ ડી ના છેદમાં ડી એક્સ એ નો વર્ગ, જ્યાં એ અચળ, એ અચળ, આ અચળ છે અને આ તો અચળ જ છે, તો આખું પદ અચળ જ થયું કહેવાય. અચળ હોય એટલે ઝીરો, પછી આમાં એમ ન કહેવાય સાહેબ ઘાત ઉતરીને આગળ, ઘાતમાંથી એક બાદ, ના, ચલ હોવું જોઈએ. જો ચલ ક્યાં ક્યાં આવે? એક્સ, વાય, ઝેડ, ટી, ડબલ્યુ, આવા બધા છે ચલ હશે. એટલે જો એ બી સી ડી આવા બધા હોય, કે હોય, આ બધા અચળાંક હોય. ઘણી વાર આ તો લખી નહીં કુમે, ઘણી વાર લખી ન પણ આપે, પણ એ આપણે સમજી જવાનું કે એક્સ વાય ઝેડ જે છેલ્લા બધા હોય એ બધા ચલ હોય, શરૂઆતના હોય એ બી સી ડી એ બધા અચળ હોય, ઝીરો. હજી પણ લઈએ આપણે, આવું આપેલું છે ડી ના છેદમાં ડી એક્સ બે ના છેદમાં એની માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત, બસ આવું કીધું છે ઝીરો. કઈ વિચારો ને, એ તો અચળ કહેવાય, આ બધું અચળ જ છે, ઝીરો. એટલે અચળ પદ હોય પછી એક્સ આવે, ટી આવે, વાય આવે, ગમે તે આવે, ઝીરો જ થાય. અચળ પદનું વિકલન શું થાય? ઝીરો. માત્ર અચળ પદ હોવું જોઈએ, માત્ર અચળ પદ. અહીં લખવાનું માત્ર અચળ પદ, માત્ર અચળ પદ માટેનો નિયમ છે. માત્ર અચળ પદ હોય, માત્ર એટલે એક જ હોવું જોઈએ અચળ પદ. આ પછી બે અચળ હોય તો હાલે, આ કેમ બે હે, પણ અચળ જ હોવું જોઈએ આખું પદ, જે હોય અચળ જ હોવું જોઈએ, એની સાથે કોઈ ચલ ન હોવો જોઈએ, તો એનો વિકલન ઝીરો થાય હંમેશા. આ ખબર પડી જાય. ચાલો ત્યાર પછી આપણે નિયમ લઈ, હવે આ ઉદાહરણ તમે પોઝ કરી અને લખી નાખજો, આવા ઘણા બધા દાખલા આપણે ગણવાના છે ને ગણીશું પણ. ચાલો ત્યાર પછી ત્રીજો નિયમ જોઈએ આપણે. ત્રીજો નિયમ હું અહીં લખું છું, આવું આપેલું છે ડી બાય ડી એક્સ પાંચ એક્સ નો વર્ગ. જો અત્યાર સુધી પહેલો નિયમ કહેવાય ને એમાં ક્યાંય આગળ આવી કોઈ સંખ્યા નહોતી આવતી, માત્ર એક્સનો કોઈ પણ ઘાત હોય, અપૂર્ણાંક હોય, માઇનસ હોય, પ્લસ હોય, વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, કોઈ પણ ઘાત હોય કે પોઈન્ટ વાળો પણ હોય, પણ ક્યાંય અચળાંક નહોતો આવતો. હવે જે શું થાય, એક ખાલી માત્ર અચળ હોય, માત્ર અચળ, એક જ અચળ,
तो जीरो मूक देवानो। पण अचळ छे अने चल पण छे, अचळ पण छे अने चल पण छे। एटले आने पहेला नियम स्वरूपे लखो एटले ख्याल आवशे। अहींया लखवानुं मात्र अचळ पद होय, मात्र अचळ पद माटे आम करीने जीरो लखी नाखवानो, अथवा तो ऊपर विधान लखी नाखो आना पहेला કે જો માત્ર અચળ પદ જ આપેલું હોય તો તેનું વિકલન શૂન્ય થાય, પછી આ નિયમ લખો ને પછી નીચેના ઉદાહરણ લખો, સમજાઈ ગયું? અહીંયા પણ લખશું, જો ચલ અને અચળ પદ હોય, અચળ પદ હોય તો અચળ પદ બહાર કાઢી નિયમ મુજબ વિકલન કરવું, નિયમ મુજબ વિકલન કરવું। શું કહે? જો ચલ અને અચળ પદ બે હોય તો એમાંથી અચળ પદને બહાર કાઢી લેવાનું અને નિયમ મુજબ વિકલન કરવાનું। આપણે જોઈએ એટલે ખ્યાલ આવે, આવું કહે ડી બાય ડી એક્સ પાંચ એક્સ નો વર્ગ આવું છે। હવે આમાં આ અચળ કહેવાય અને આ ચલ પદ કહેવાય, બે જ પદ છે, આ તો એક્સ ની કાત છે, અચળ અચલ, ચલ અને અચળ બે ભેગા છે તો જીરો નો થાય। ખાલી અચળ પદ જ હોય, માત્ર અચળ પદ તો જ જીરો થાય, માત્ર અચળ પદ તો જીરો થાય। આમાં શું કરવાનું કીધું? અચળ પદને બહાર કાઢી લેવાનું, એટલે પાંચ છે પાંચ બહાર કાઢ લો, બાકીનું જે વધ્યું એને એમને લખી નાખો। હવે આ ગુણાકાર છે, હવે આટલા પદનું આવડે કે નું આવડે, તમને આવડવું જ જોઈએ, આ તો આ પેલા નિયમ મુજબ થયું। એટલે આ પાંચને એમને રાખો, પાંચ ગુણ્યા આ ગુણાકાર જ રહે, ઘાત ઉતરીને આગળ જે ઘાત છે એમાંથી એક બાદ ઇન્ટુ ઇન્ટુ એટલે ગુણાકાર, આગળ જે હોય લખવાનું, આગળ એટલે આ નહીં લખવાનું, વિકલન વાળું લખવાનું, અચળ થઈ તો એને બહાર કાઢેલા જ છે એટલે અચળ નો લખવાના હોય, એ ખાસ ધ્યાન રાખજો। આપણે આનું વિકલન આવી રીતે જ કરી, પાંચ નો લખીએ આગળ, પાંચ તો પેલા જ લખેલા છે, આ જે હે એ લખવાનું, આ બે માંથી કયું પદ લખવાનું હોય, ચલ પદ એક્સ, એટલે આ બે તો ઉડી ગયા, પાંચ દુ દસ અને એક્સ ની એક ઘાતા દસ એક્સ જવાબ આવી ગયો, રેડી? આ ઉદાહરણ એનું એક ગણ્યું। હવે આપણે બીજું ઉદાહરણ લઈ, ચાલો રકમ આવી આપેલી ડી બાય ડીટી એકના છેદમાં બે, આવું આપેલું, ચાલો ટી સ્ક્વેર ના છેદમાં બે, બે પદ છે, અચળ હે અને ચલ પણ છે, ચલ અને અચળ હોય તો અચળ પદને બહાર કાઢી લેવાનું, બહાર કાઢી લ્યો બહાર એટલે આ છેદમાં, એ છેદમાં બહાર નીકળે વન બાય ટુ, સમજાણું ને, વન બાય ટુ, આ વન બાય ટુ તો કહેવાય ને, વન બાય ટુ બહાર કાઢી લેતા, બાકીનું પદ એમનું। હવે તમને આનું વિકલન કરતા તો આવડે જ, આ વન બાય ટુ એમનું, આનું વિકલન જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, ઇન્ટુ જે ઘાત છે એમાંથી એક ઘાત બાદ, ઇન્ટુ આગળ જે છે એ લખવાનું, એટલે વિકલન વાળું લખવાનું, અને આ બેમાંથી ચલ, એટલે આ બે કેન્સલ થઈ ગયા, આ બે બે ઉડી ગયા, એટલે ટી વૈધા, ટી જવાબ ખબર પડી જાય, આ જવાબ આવી ગયો। હજી પણ એક દાખલો લઈ, ચાલો ડી બાય ડી ઝેડ આવું આપેલું, માઇનસ પાંચ ના છેદમાં ટી ની, સોરી માઇનસ પાંચ છેદમાં ઝેડ નો વર્ગ, આ વર્ગ એવો, આલો ને બગડો કરું સરખો, બગડો બરાબર, તો શું ચલ અચલ અચળ, ચલ ને અચળ ભેગા હોય તો અચળ પદ બહાર કાઢી લ્યો, અચળ પદ માઇનસ પાંચ છે, માઇનસ પાંચ બહાર કાઢી લ્યો ભાઈ, રેડી? આનું કેવી રીતે કરવું? આનું તો આવું હોય તો ડી ના છેદમાં ડી ઝેડ, એક ના છેદમાં ઝેડ નો વર્ગ। હવે એમ કહેશો સાહેબ એકડો કેમ નો કાઢ્યો, એટલે એકડો કાઢતો, એકડો તો કહેવાય નિયમ, એકડો પેલા હતો, આપણે આ પેલા નિયમના દાખલા ગણ્યા, તેમાં એકડા કઈ લેવા દેવા નથી। ચાલો હવે જુઓ આનું કઈ રીતે કરશું, તો આનું આપણે આ રીતે કરી શકાય, અને આપણે ઘાતનું આવડે, પણ ઘાત ક્યાં હોવી જોઈએ, ઉપર હોવી જોઈએ ને અંશમાં, તો આને અંશમાં લઈ જવાય, ચાલો પેલા અંશમાં લઈ જાઓ, હજી હું વિકલન નથી કરતો, હું ખાલી માત્ર અંશમાં લઈ જવું, અંશમાં લઈ જાઓ ત્યારે ડી બાય ડી ઝેડ તો લખવાના જ હોય, ભૂલ ન થાય, જ્યારે તમે વિકલન કરવાની શરૂઆત કરો, જો મેં આનું વિકલન કરવાની શરૂઆત કરું ત્યારે આ ડી બાય ડીટી નું આવે, હા છેલ્લા નિયમમાં છે ત્યારે તો આવે જ, પણ જ્યારે વિકલન કરો ત્યારે આગળ ન મૂકવાનો હોય ત્યારે નીકળી જાય, વિકલન કરવું ત્યારે નીકળી જાય, આ બહુ ભૂલ કરે છે બધા વિદ્યાર્થીઓ, એટલે ખાસ ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું, બરાબર? ચાલો તો હવે આ માઇનસ પાંચ હતા એમના જેટલી ઘાત છે એટલી ઘાત ઉતરીને આગળ, માઇનસ બે જેટલી ઘાત હે એમાંથી એક બાદ કરી નાખો, બાદ કરી નાખ્યા ઇન્ટુ આગળ જે છે એ લખી નાખો ડી બાય ડી છે, અને આ બે છે એમાંથી માત્ર શું લખવાનું, ચલ પદ ઝેડ, રેડી? એ બે કેન્સલ થઈ ગયા, ઓછે ઓછે વત્તા, એટલે પાંચ દુ દસ પ્લસ દસ અને ઝેડ ની માઇનસ ત્રણ ઘાત, અને આમ પણ લખી શકાય
जेड छेद में लखो तो थोड़ुक सारू लागे, प्लस घात थी जाए, जेड नी प्लस त्रण घात, आ जवाब आवी गयो। एकदम सरल दाखला छे। तो हवे तमने आ प्रथम त्रण नियमना दाखला तो फटाफट आवडवा जोईए मित्रों, बराबर छे। तो आ बधाई नियमो एकदम सरल छे अने एकदम सहेला पण छे, बराबर। चालो त्यार पछी आटलू क्लियर थई गयुं, त्यार पछी आपणे चोथो नियम लई, बराबर। आ काढी नाखू, आना उदाहरण त्रण ज गण्या, हमें तमने फावे एटला उदाहरण गणजो ज, बराबर। आ पहेलाना जेटला उदाहरण गण्या एमां तमे आगळ आवी कोई संख्या मूकी अने फरीवार गणतरी करजो, विकलन करजो, बराबर छे। चालो त्यार पछी चोथो नियम आपणे एक जोई लईए। जो सरवाळो के बाद बाकी होय तो, गुणाकार भागाकार पछी जो सरवाळो के बाद बाकी होय तो कई रीते थाय ई हुं समजावुं, आखुं लखीश नहीं एने आप तमारे आटलो। जो सरवाळो बाद बाकी होय तो आ रीते एक उदाहरण लो एटले समजे। दाखला तरीके आवुं आपेलुं, डी ना छेदमां डी एक्स आवुं आपेलुं, एक्स वर्ग वत्તા पांच एक्स, અત્યાર સુધી એક જ રકમ આવતી હતા, એક પદ એનું સિગા, પછી ખાલી અચળ પદ હોય એ સિગા, પછી અચળ પદ અને ચલ પદ એવું હોય એવું, હવે સરવાળોને બાદ બાકી કોઈ પણ હોય તો તમે આવું કરતા હતા, યાદ કરો ધોરણ દસમાં આવું હોય તો તમે શું કરતા? તમે એમ કે સાહેબ આ બગડો, આને એ ગુણાય આને એ ગુણાય, આ તો આમાં ત્યાં ડી બાય ડી એક્સ આને લાગુ પડે આને લાગુ પડે, લાગુ પાડી દો ડી બાય ડી એક્સ, આ એક્સ નો વર્ગ વચ્ચે પ્લસ તો આ પ્લસ, આ ડી બાય ડી એક્સ આને લાગુ પડે લાગુ પાડી દો ડી બાય ડી એક્સ પાંચ એક્સ, રેડી? તો હવે આનું આવડે આનું આવડે, વચ્ચે સરવાળો હોય ખાલી સરવાળો કરવાનો, ચાલો આનું કઈ રીતે થાય એટલે હવે હું ડીપમાં નહીં સમજાવું, તમને આવડવું જ જોઈએ। ઘાત ઉતરીને આગળ જે ઘાત છે એમાંથી એક બાદ ઇન્ટુ ડી બાય ડી એક્સ, આ જે આગળ હોય લખો ને, આ બે માંથી ચલ લખવાનું હોય, ચલ ઉડી ગયું વત્તા, હવે અહીંયા આ એક પદ થઈ ગયું કહેવાય, તો એમાં ચલય છે અને અચળ પણ છે, અચળ બાર આવતા રે, પાંચ ને બાર કાઢી લ્યો, કાઢી લીધા, પાછળ આવું હોય તો ડી બાય ડી એક્સ અને એક્સ, હજુ અહીં ડાયરેક્ટ ઉડાડી દો તોય ચાલે ડી એક્સ ડી એક્સ, અને તમને આ એક ઘાતનું તો આપણે મેં તમને શીખડાયું પહેલા જ નિયમમાં કે કોઈ પણની ખાલી એક ઘાત હોય એટલે સરખા જ પદ થઈ જાય, સરખા પદ થઈએ તો આને ડાયરેક્ટ ઉડાડી દો તોય ચાલે। કોઈ એમ કે સાહેબ વિકલન નું કર્યું તમે એક ઘાતનું, એટલે આ એક ઘાતનું વિકલન મેં આનું વિકલન મેં આમાં લીધું આના ઉદાહરણમાં, જો એનો જવાબ એક આવ્યો તો મેં ડાયરેક્ટ ઉડાડી દીધા, વિકલન નહીં કરો ચાલશે। હવે આ બધું મોઢે થોડુંક મગજમાં ફિટ કરી દેવાનું, ખબર પડી? સમાન હોય તો ડાયરેક્ટ ઉડાડી દો, એક ઘાત જ છે। હવે આ જવાબ આવી ગયો, બે એક્સ ની એક ઘાત એક્સ વત્તા પાંચ, આ જવાબ આવી ગયો આનો। એક બાદ બાકી વાળું લઈએ બીજું ઉદાહરણ, આ પેલું ઉદાહરણ લીધું મેં, ચાલો આવું આપેલું ડી બાય ડી વાય, અહીંયા આપેલું છે વાય ની ત્રણ વાય ની બે ઘાત માઇનસ સાત, આવું આપેલું, કઈ વાંધો નહીં ભાઈ, આ આને લાગુ પડે ના આને લાગુ પડે લાગુ પાડી દો, આ દેખાવું જોઈએ તરત જ, આવું પદ આવે એટલે દેખાઈ જવું જોઈએ કે આને લાગુ પડે આને લાગુ પડે, બે નું થાય લાય લાગુ પડતો ડી બાય ડી વાય ત્રણ વાય નો વર્ગ વચ્ચે માઇનસ એ તો માઇનસ પછીનું પદ એમ ન ડી ના છેદમાં ડી વાય અને સાત, ચાલો આમાં ચલ અને અચળ બંને છે તો બે હોય તો અચળ પદને બાર કાઢી લ્યો, બાર કાઢી લીધું અને બાકીનું એમ ન, અને માત્ર અચળ જ છે બીજું કંઈ જ નથી, માત્ર અચળ તો જીરો થઈ જાય, માત્ર અચળ પદે તો જીરો, રેડી? ચાલો તો હવે આનું કરી નાખો, આ ત્રણ ઘાત ઉતરીને આગળ બે જેટલી ઘાત હોય એમાંથી એક ઇન્ટુ આગળ જે છે એમનેમ લખો એમનેમ લખ્યું અને આ બે માંથી ચલ લખવાનું હોય કેન્સલ, પાછળ જીરો એટલે નથી લખતો, ત્રણ દુ છ વાય, ખબર પડી ભાઈ? કાંઈ નથી ખાલી અલગ અલગ આપવાના હે, પછી તો જે પેલા ત્રણ નિયમો હતા એ જ પ્રમાણે પ્લસ હોય કે માઇનસ હોય, ખબર પડી જાય? ક્લિયર થઈ ગયું આટલું, રેડી? તો હવે હું તમને આ ચારે ચાર નિયમના ઘણા બધા દાખલા હોમવર્કમાં આપું, એ ઘણા બધા દાખલા તમારે તમારી ફિઝિક્સની પાકી નોટમાં મેથ્સ ટૂલ્સ ફોર ફિઝિક્સ આવી રીતે આખો એક અલગ ટોપિક કરી નાખવાનો અને એમાં પહેલું ચેપ્ટર લખવાનું વિકલન, એના નિયમો નિયમો અનુસાર એના મેં ઉદાહરણ આપ્યા એ લખ નાખવાના અને પછી આજની તારીખ મારી દેવાની, તમે જ્યારે પણ આ વિડીયો જો ત્યારની તારીખ લખી અને એનું હોમવર્ક કરી અને એ બધા દાખલા તમારે ગણવાના છે, બરાબર? ખાસ યાદ રાખશું આ જે ચેપ્ટર રહ્યું એ ટેક્સ્ટબુકમાં ક્યાંય ન હોય, બરાબર? આ તો ફિઝિક્સમાં જરૂર પડશે જ આ બધું, એટલે હું શીખડાવું છું, એટલે આ વ્યવસ્થિત એવી જગ્યાએ નોટ કરીને રાખવાનું જેથી તમને બારમા ધોરણમાં પણ ઉપયોગી બનશે, આ ચેપ્ટર માત્ર અગિયારમાં પૂરતા નથી,
આ 12મા ધોરણમાં બધે ઘણી બધી જગ્યાએ બધું ઉપયોગી છે સંકલન વિકલન, બરાબર? તો હવે હું તમને આ ચારે ચાર નિયમના હોમવર્ક આપી દઉં, બરાબર? ભેગા જઈશે, મિક્સ દાખલા હશે, એ તમારે ગોતવાનું કે કયો નિયમ કેમાં લાગુ પડે છે, બરાબર? આના બે જ દાખલા ગણાવ્યા, હજી પણ તમે ગણજો. હવે આ તો નિયમ સરળ છે એટલા માટે. ચાલો આ બધાય દાખલા તમારે તમારી નોટની અંદર લખી લેવાના છે, ભૂલ ન થાય. આ બગડો છે, બરાબર? આ બગડો રેડી. ચાલો ત્યાર પછી ડી બાય ડી ટી વર્ગમૂળમાં ટી માઇનસ પાંચ. ચાલો ત્યાર પછીનો દાખલો ડી બાય ડી જે ડી એક્સ વર્ગમૂળમાં એક્સના છેદમાં બે વત્તા વન અપન વર્ગમૂળમાં એક્સ. એટલે ભાઈ ગમે તેવી રકમ આવે તમારે નિયમ અનુસાર ગણતરી કરતી જવાની છે. પાંચ દાખલા જ આપીશ, વધારે નહીં આપું. ડી બાય ડી વાય અને વાય સ્ક્વેર માઇનસ એકના છેદમાં વાય, બરાબર છે? તો આ પાંચે પાંચ દાખલા તમારે હોમવર્કમાં ગણતા આવવાના છે. પછીના નિયમો આપણે આગળના લેક્ચરમાં ભણીશું.